નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું ભવ્ય સ્વાગત છે. આજનો જે આપણો વિષય છે એ વિષય છે ડિવિડન્ડ ઉપર. હાજી મિત્રો, આપણે એક વિડીયો ડિવિડન્ડ ઉપર બનાવી ચૂક્યા છીએ, પણ ઘણા દર્શક મિત્રોનો એવો સવાલ હતો કે શું ડિવિડન્ડ ઉપર ટેક્સ લાગે. તો મિત્રો, હાજી, વર્ષ 2021-22થી ભારત સરકારે ડિવિડન્ડ ઉપર ટેક્સ જે છે એ નાખ્યો છે. એટલે કે હવે ડિવિડન્ડની જે આવક છે એ ટેક્સેબલ ઇન્કમ છે. હાજી મિત્રો, બરાબર. પરંતુ એની અંદર એક એક્ઝેપ્શન છે. એ જે એક્ઝેપ્શન છે એ છે 5,000 રૂપિયાનું. એટલે કે કોઈ પણ વ્યક્તિને એક વર્ષની અંદર કોઈ એક કંપનીની અંદરથી 5,000 રૂપિયા સુધી જો ડિવિડન્ડ મળશે તો એ ટેક્સ ફ્રી હશે, એટલે કે એમાં ટેક્સ કપાશે નહીં. અને જો આપનું ડિવિડન્ડ 5,000 રૂપિયા કરતાં વધશે તો આ સંજોગોમાં આપને એ ડિવિડન્ડ ઉપર જે છે એ ટેક્સ ભરવો પડશે, અથવા તો કંપની જે છે એ આપને TDS કાપીને, ટેક્સ ડિડક્શન એટ સોર્સ ને, ડિવિડન્ડ જે છે એની ચૂકવણી કરશે. એટલે કે વર્ષ 2021-22 ફાઇનાન્શિયલ ઇયર 2021-22થી જે ડિવિડન્ડ છે એ હવે ટેક્સેબલ છે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.